વેલકમ ટુ સોલ્યુશન ક્લાસીસ ફ્રેન્ડ. તો ફ્રેન્ડ, આજે આપણે વાત કરીશું નાયબ ફિટનેસના મટીરિયલ 5 વિશે, જેમાં આપણે ચર્ચા કરીશું જે નાયબ ફિટનેસની એક્ઝામમાં પૂછાઈ ગયેલા મહત્વના 40 ક્વેશ્ચન. ફ્રેન્ડ્સ, આ એ ક્વેશ્ચન છે કે જે પંચાયત પસંદગી બોર્ડમાં ક્વેશ્ચન પૂછાઈ ગયેલા છે, પંચાયતી રાજને લગતા અને નાયબ ફિટનેસને લગતા. તો આ ખૂબ જ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ મટીરિયલ છે. એની PDF આપણી ટેલિગ્રામ ચેનલ પરથી મળી જશે, જેની લિંક મેં ડિસ્ક્રિપ્શનમાં આપી છે. તો તમે ત્યાંથી પણ ટેલિગ્રામમાં જોડાઈને આ PDF લઈ શકો છો. તો ફ્રેન્ડ્સ, આ મટીરિયલ બનાવવામાં ઘણી મહેનત લાગી છે, તો આપણે એના પર ચર્ચા કરીએ. પહેલો ક્વેશ્ચન બને છે કે ભારતમાં પ્રથમ મહાનગરપાલિકાની સ્થાપના ક્યાં થઈ હતી? તો ભારતમાં પ્રથમ મહાનગરપાલિકાની સ્થાપના ક્યાં થઈ હતી? મદ્રાસમાં. ફ્રેન્ડ્સ, આ એક ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે અને અવારનવાર પૂછાઈ જાય છે. ત્યારબાદ છે, સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓના પિતા તરીકે કોણ પ્રસિદ્ધ છે? તો લોર્ડ રિપન. લોર્ડ રિપન સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓના પિતા તરીકે પ્રસિદ્ધ છે. ત્યારબાદ છે, ગામના તલાટીએ વાર્ષિક મહેસૂલી હિસાબ કઈ તારીખે પૂર્ણ કરી તાલુકા મથકે મોકલવાનો હોય? તો કઈ તારીખ? 31 જુલાઈ. નેક્સ્ટ છે, તાલુકા પંચાયતના સભ્યોની સંખ્યા નક્કી કરવાની સત્તા કોની પાસે છે? તો વિકાસ કમિશનર, કે જે તાલુકા પંચાયતના સભ્યો છે તેમની સંખ્યા કોણ નક્કી કરે? તો વિકાસ કમિશનર. ત્યારબાદ છે, ગુજરાતમાં પંચાયતી રાજનો અમલ કઈ તારીખથી થયો? તો પંચાયતી રાજનો અમલ 1 એપ્રિલ 1963. ક્યારથી થયો? 1 એપ્રિલ 1963 ગુજરાતમાં પંચાયતી રાજના જે અમલ છે ત્યારથી થયો. ત્યારબાદ છે, ગ્રામ પંચાયતની પ્રથમ બેઠકની તારીખ કોણ નક્કી કરે? તો ગ્રામ પંચાયતના પ્રથમ બેઠકની તારીખ તાલુકા વિકાસ અધિકારી નક્કી કરે. કોણ કરે છે? તાલુકા વિકાસ અધિકારી. ત્યારબાદ છે, ગ્રામ પંચાયત કક્ષાએ ગૌણ વન પેદાશોના વહીવટ અંગેની સમિતિના અધ્યક્ષ કોણ હોય છે? તો ગ્રામ પંચાયત કક્ષાએ ગૌણ વન પેદાશોના વહીવટ અંગેની સમિતિના અધ્યક્ષ હોય છે સરપંચ. નેક્સ્ટ છે, ગ્રામ પંચાયતની ખાસ સભા કેટલા દિવસની નોટિસથી મળી શકે? તો ચોખ્ખા 3 દિવસ. કેટલા? ચોખ્ખા 3 દિવસની નોટિસથી ગ્રામ પંચાયતની ખાસ સભા, જેને વિશેષ સભા કહેવાય, એ મળી શકે. ત્યારબાદ છે, જિલ્લા આયોજન સમિતિની રચના શાના હેઠળ કરવામાં આવે છે? તો ફ્રેન્ડ્સ, આ ઘણી વાર એક્ઝામમાં પૂછાઈ ગયો છે, 3 થી 4 એક્ઝામમાં આ પૂછાયેલો છે. તો શેની રચના હેઠળ થાય? તો 74માં બંધારણના સુધારા હેઠળ જિલ્લા આયોજન સમિતિની રચના થાય છે. ત્યારબાદ છે, ગ્રામ પંચાયતના હુકુમ વિરુદ્ધ કોઈ વ્યક્તિ કોને અપીલ કરી શકે? સપોઝ કે ગ્રામ પંચાયતનો કોઈ હુકુમ બહાર પાડવામાં આવ્યો હોય, તો તેના વિરુદ્ધ કોઈ વ્યક્તિ કોને અપીલ કરી શકે? તો જિલ્લા પંચાયતને. કોને? જિલ્લા પંચાયતને. ત્યારબાદ ક્વેશ્ચન છે કે જિલ્લાના વહીવટી વડા કોણ હોય છે? તો જિલ્લાના વહીવટી વડા હોય છે કલેક્ટર. આ પણ ઘણી વાર પૂછાઈ જાય છે એક્ઝામમાં, અને ત્યારે આપણે ઓપ્શનમાં ભૂલ કરી બેસીએ છીએ. ઓકે, તો આ યાદ રાખજો. આપણે મોસ્ટ ઓફ શું લખી દઈએ છીએ, જિલ્લા પંચાયતના જે વહીવટી વડા હોય છે એ જિલ્લા પ્રમુખ, એમાં આપણે જવાબ લખી દઈએ છીએ અને આપણો રોંગ પડી જાય છે. ત્યારબાદ છે, જિલ્લા પંચાયતની બેઠક ક્યારે મળે તે જરૂરી છે? તો દર 3 મહિને 1 વાર. શું કહે છે? કે જિલ્લા પંચાયતની બેઠક ક્યારે મળે તે જરૂરી. તો દર 3 મહિનામાં 1 વાર જિલ્લા પંચાયતની બેઠક મળવી જરૂરી છે. ત્યારબાદ છે, ગુજરાતમાં કેટલી જિલ્લા પંચાયતો છે? તો કોમન જવાબ છે, કેટલી છે? 33. નેક્સ્ટ છે, નગરપાલિકા સભ્ય થવા ઓછામાં ઓછી કેટલી ઉંમર હોવી જોઈએ? તો નગરપાલિકા સભ્ય થવા ઓછામાં ઓછી કેટલી ઉંમર હોવી જોઈએ? 21 વર્ષ. નેક્સ્ટ છે, તાલુકા આયોજન સમિતિના પ્રમુખ કોણ હોય છે? તો તાલુકા આયોજન સમિતિના પ્રમુખ હોય છે તાલુકા પંચાયતના પ્રમુખ. કોણ હોય છે? તાલુકા પંચાયતના જે પ્રમુખ હોય છે એ તાલુકા આયોજન સમિતિના પ્રમુખ હોય છે. ત્યારબાદ છે, ગુજરાતમાં મહાનગરપાલિકાને જે મોબાઈલ ટાવર પર વેરો નાખવાની સત્તા ક્યારે આપવામાં આવી? તો ગુજરાતમાં મહાનગરપાલિકાને મોબાઈલ ટાવર પર વેરો નાખવાની સત્તા 2011માં મળી. ક્યારે? 2011માં મહાનગરપાલિકાઓને મોબાઈલ ટાવર પર વેરો નાખવાની સત્તા મળી. ત્યારબાદ છે, ભારતમાં ત્રિસ્તરીય પંચાયતી રાજની ભલામણ કોણે કરી હતી? આ પણ ખૂબ જ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. કોણે કરી હતી? તો બળવંતરાય સમિતિ. ભારતમાં જે ત્રિસ્તરીય પંચાયતી રાજ છે તેની ભલામણ બળવંતરાય સમિતિએ કરી હતી. ત્યારબાદ છે, રાજ્ય સરકારની સૌથી મોટી આવક કઈ? ફ્રેન્ડ્સ, આ પણ એક ઇમ્પોર્ટન્ટ છે. કઈ છે? તો વેલ્યુ એડેડ ટેક્સ. જે વેલ્યુ એડેડ ટેક્સ હોય છે એ રાજ્ય સરકારની સૌથી મોટી આવક છે. ત્યારબાદ છે, તાલીમ અને મુલાકાત યોજનામાં પાયાનો કાર્યકર કોણ હોય છે? ક્વેશ્ચન છે કે ભાઈ, તાલીમ અને મુલાકાત યોજનામાં જે પાયાનો કાર્યકર કોણ હોય? તો ગ્રામ સેવક. આ પણ યાદ રાખજો. નેક્સ્ટ છે, રાજ્ય સરકાર દ્વારા ખરીદી અને પ્રાપ્તિ માટે અપનાવેલ ઈ ઇન્ટરનેટ પ્રણાલી કઈ છે? તો રાજ્ય સરકાર દ્વારા ખરીદી અને પ્રાપ્તિ માટે અપનાવેલ ઇન્ટરનેટ પ્રણાલી કઈ છે?
तो ई प्रोक्यूमेंट शू है, ई प्रोक्यूरमेंट। तो आ याद रखो एम ऑप्शन एवं हो के ई धरा, ई ग्राम सेवक, ओके आवा त्रण चार ऑप्शन आए हैं, तेरे आप भूल कर बेसता हो कारण के आ क्वेश्चन अपना मन में आएज नहीं। नेक्स्ट है बैजी बैजी ग्रांट पैकी वहीवटी मूड़ीगत खर्चाओं माटे महत्तम कितना परसेंट ग्रांट वापरी सकाय। तो बैजी ग्रांट पैकी वहीवट मूड़ीगत खर्चाओं माटे 10%। फ्रेंड्स आओ नायब चिटनीस ने एग्जाम में पूछाई गेलो क्वेश्चन है कितना टका वापरी सकाय, तो 10%। त्यारबाद है ग्राम सभा की व्याख्या भारतीय बंधारण क्या अनुच्छेद में आपवामां आवेल छे, तो ग्राम सभा की व्याख्या भारतीय बंधारण अनुच्छेद 243B सेमा 243B में आपवामां आवेल छे। त्यारबाद छे गुजरात सरकार ना ई ममता प्रोग्राम नो हेतु शू छे, तो गुजरात सरकार ना ई ममता प्रोग्राम नो हेतु छे माता अने बाळ मरण अटकाव। शू छे माता अने बाळ मरण अटकाव ए गुजरात ना ई ममता प्रोग्राम नो हेतु छे। त्यारबाद छे आपण घणी वार पूछायेलो क्वेश्चन छे इम्पोर्टंट बनी सके ई गवर्नन्स नी कामगीरी माटे एसपीवी तरीके कौन कामगिरी बचाव छे, तो ई ग्राम विश्वग्राम सोसायटी, कौन ई ग्राम विश्वग्राम सोसायटी एसपीवी तरीके कामगिरी बचाव छे। त्यारबाद छे ग्राम पंचायत नी आवक नु साधन कयु, क्वेश्चन छे कि भी ग्राम पंचायत पोतानी आवक सेमाथी जनरेट करे, तो जमीन वेरामाथी। नेक्स्ट छे मंडळी रचना मां ओछामां ओछा केटला सभ्योनी जरूरत होय, तो जो तमारे मंडळी रचवी होय तो ओछामां ओछा 10 सभ्योनी जरूरत होय, केटली 10 सभ्योनी। त्यारबाद छे ग्राम पंचायत ने तेनु वार्षिक अंदाजपत्र कोनी समक्ष रजू करवानु होय, तो ग्राम पंचायत ने तेनु जे वार्षिक अंदाजपत्र छे ए ग्राम सभा समक्ष, कोनी समक्ष ग्राम सभा समक्ष रजू करवानु होय। नेक्स्ट छे नगर पंचायत ना प्रमुख ने कया नाम थी ओळखवामां आवे, तो नगर पंचायत ना प्रमुख ने सभापति, सेना नाम थी सभापति ना नाम थी ओळखवामां आवे छे। त्यारबाद छे नायब चिटनीस नो तालुका पंचायत मां होद्दो कयो होय छे, तो आ फ्रेंड्स मोस्ट इम्पोर्टंट छे नायब चिटनीस नो जे तालुका पंचायत मां होद्दो होय छे तेओ तालुका विकास अधिकारी ना मददनीश होय छे, एटले के मददनीश तालुका विकास अधिकारी। त्यारबाद तालुका पंचायत मां मंत्री तरीके नुं काम कोण संभाळे, तो तालुका विकास अधिकारी अने एमना जे मददनीश होय छे ए नायब चिटनीस नो होद्दो होय छे, क्लियर। तो तालुका पंचायत ना मंत्री तरीके कोण संभाळे काम, तो तालुका विकास अधिकारी। त्यारबाद छे ग्राम पंचायत नी सामान्य चूंटनी में मतदारों केटला मत आपे छे, तो 2 मत आपे छे। तमने खबर हशे तमे ग्राम पंचायत नी चूंटनी में वोट आप्यो छे, 1 वोट तो आपणे सरपंच ने आपीए अने 1 वोट आपणा जे वोर्ड नो सभ्य होय एने आपीए छे। तो ग्राम पंचायत नी सामान्य चूंटनी में मतदार 2 मत आपे छे, तो आ याद रखो अवारनवार पूछाई जाय छे। त्यारबाद छे ग्राम पंचायत ना सरपंच कया राज्य में चेरपर्सन तरीके ओळखाय छे, तो जे ग्राम पंचायत ना सरपंच होय छे ए अरुणाचल प्रदेश में चेरपर्सन तरीके ओळखाय, सेना तरीके चेरपर्सन। त्यारबाद छे ग्राम पंचायत में अनामत बैठक नी फाळवणी कोण करे, तो ग्राम पंचायत में अनामत बैठक नी फाळवणी कलेक्टर करे, कोण करे छे कलेक्टर। आगळनो जो मटीरियल 4 देख्यो छे एमां मैं ग्राम पंचायत जिला पंचायत अने तालुका पंचायत में जे अधिकारीओने लगती महत्वनी जे नोट छे कामगीरी छे ए मैं समझावी छे, तमे ए वीडियो देखी सको छो। त्यारबाद छे पक्षांतर धारो कई पंचायत में लागू पड़तो नथी, तो ग्राम पंचायत में जे पक्षांतर धारो छे ए ग्राम पंचायत में लागू पड़तो नथी। त्यारबाद छे पंचायत नी त्रणे स्तरनी चूंटनी नुं संचालन कोण करे, तो राज्य चूंटनी आयोग, कोण करे छे राज्य चूंटनी आयोग, त्रणे स्तर एटले तालुका जिला अने ग्राम पंचायत, क्लियर। नेक्स्ट छे तालुका पंचायत नी प्रथम बैठक नी तारीख कोण नक्की करे, तो जिला विकास अधिकारी, कोण करे छे जे तालुका पंचायत नी प्रथम बैठक नी तारीख छे ए जिला विकास अधिकारी नक्की करे। त्यारबाद छे जिला पंचायत नी कारोबारी सत्ता कोणी पासे छे, तो जिला पंचायत नी कारोबारी सत्ता जिला विकास अधिकारी पासे छे, कोणी पासे जिला विकास अधिकारी पासे। त्यारबाद छे तालुका विकास अधिकारी नी निमणूक कोण करे छे, तो विकास कमिश्नर, कोण करे छे विकास कमिश्नर। अने लास्ट क्वेश्चन छे बिनहरीफ एटले के समरस 5000 થી વધુ વસ્તી ધરાવતી ગ્રામ પંચાયતને કેટલું અનુદાન મળે, તો 1.5 લાખ રૂપિયાનું, ઓકે 1.5 લાખ રૂપિયાનું અનુદાન મળે છે કે જેમાં બિનહરીફ એટલે કે સમરસ થઈ જાય તે ગ્રામ પંચાયતને, તો આ પણ યાદ રાખજો। હોપફુલ વિડીયો તમને હેલ્પફુલ થયો હશે, જો વિડીયો હેલ્પફુલ થયો તો લાઈક શેર જરૂર કરજો ફ્રેન્ડ્સ। આ મટીરિયલ સિરીઝ છે,
ઓકે, એક્સપ્લેનેશન સિરીઝ નથી, તો આના ધ્યાનમાં રાખજો કે આ મટીરિયલ સિરીઝ છે, તો આમાં સ્પેશિયલ તમારા માટે આ ક્વેશ્ચન શોધીને બનાવવામાં આવ્યા છે, તો એના માટે એફર્ટ લગાવવામાં આવે છે, તો આ તમારા માટે મટીરિયલ છે કે જે તમે વાંચીને તમારી એક્ઝામમાં આ હેલ્પફુલ થઈ શકે. જેમ કે આપણે ડેલી કરંટ સમજાવીએ છીએ તો કરંટમાં એક્સ્ટ્રા ફેક્ટ નીકળે, જીકે ફેક્ટ નીકળે, પણ આમાં જે મહત્વના ક્વેશ્ચન બનતા હોય એ રીતના મટીરિયલ સિરીઝ હતી, તો આને ધ્યાનમાં રાખજો. મને ખબર છે તમારી એક્સેપ્ટેશન હોય છે કે એક ક્વેશ્ચનના અલગ ચાર ક્વેશ્ચન બને, પણ ફ્રેન્ડ્સ આ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચનની સમરી હતી કે જે તમારી પંચાયત પસંદગી બોર્ડની એક્ઝામમાં પૂછાઈ શકે તેવા 40 ક્વેશ્ચન, અને આ અવારનવાર જે પાછલા પેપરો છે એમાં પૂછાઈ ગયેલા સવાલ છે. જો તમે પાછલા પેપર રેફર કરશો તો તમને આ બધા સવાલો દેખવા મળશે. અને જે લોકો ચિટનીસની એક્ઝામ આપવાના છે કે પંચાયત પસંદગી બોર્ડની કોઈ પણ એક્ઝામ આપવાના છે, એ લોકો માટે એક વસ્તુ જણાવી દઉં કે જે આપણી પ્લેલિસ્ટ છે એમાં પાછલા 3 મહિનાના મંથલી કરંટ અફેર્સ એટલે કે જૂન, જુલાઈ, ઓગસ્ટ અને સપ્ટેમ્બરના એટલે કે 4 મહિનાના કરંટ અફેર્સના મંથલી વિડીયો અપલોડેડ છે, ડેઇલી વિડીયો અપલોડેડ છે. ત્યારબાદ તમે સ્પોર્ટ્સની પ્લેલિસ્ટ દેખી શકો છો, જે સ્પોર્ટ્સની પ્લેલિસ્ટ છે તેમાં તમને બધી જ પ્લેલિસ્ટ મળી જશે, મતલબ કે આખા વર્ષના જેટલા મહત્વની સ્પોર્ટ્સ ઇવેન્ટ યોજાઈ ગઈ છે તે પણ મળી જશે. જેમ કે કોમનવેલ્થ, એશિયન ગેમ્સ, ફીફા વર્લ્ડ કપ, ટેનિસની જે ટુર્નામેન્ટ થઈ ગઈ છે એ બધી જ ઇવેન્ટ તમને મળી જશે. હોપફુલ તમે આ બધા વિડીયો દેખી લેશો. નેક્સ્ટ વિડીયો સાથે જલ્દીથી મળીશું, ત્યાં સુધી વાંચતા રહો અને તૈયારી કરતા રહો.